નમસ્કાર આત્મનિર્માણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણે જેલરનો જે કોર્સ ચાલુ કર્યો છે જે ક્રેસ કોર્સની અંદર આજે આપણે પાંચમો એક્ટ જોઈ રહ્યા છીએ જેને ધ પર્સન ધ રિપાર્ટ્રીએશન ઓફ પ્રિઝનર એક્ટ ટુ થાઉઝન્ડ થ્રી જે છે એ એને આપણે જોવાનો પ્રયત્ન કરશું બની શકે કે આના બેથી ત્રણ વિડીયો મારે મૂકવા પડે કારણ કે એક્ટ થોડોક લાંબો છે ઓકે બાવીસ પેજ છે એટલે બે વિડીયો તો મિનિમમ થશે જ પણ હું જે સમજાવીશ બહુ વ્યવસ્થિત રીતે સમજાવીશ અને તમારા આની અંદર કોઈ પણ જાતની કન્ફ્યુઝન નહીં રહે બરાબર કદાચ મેં હ્યુમન રાઇટ એક્ટ જે છે એ થોડુંક સ્પીડમાં ચલાયો હતો તો એના માટે એવું કોઈ પ્રશ્ન હોય એની અંદર પણ તો તમે મને બિંદાસ પૂછી શકો છો અને જે પણ મિત્રો જેલરના મારા કોર્સની અંદર જોડાવવા માગે છે તો એના માટે ત્રણ હજાર રૂપિયા ફીસ રહેશે એની બરાબર અને એને તમે ગૂગલ પે સેવન એટ સેવન ફોર

કરી શકો છો બરાબર આ ત્રણેય માધ્યમથી આની અંદર ફેર સ્વીકારી લેવામાં આવશે અને તમને જેલરનો જે કોર્સ છે એ કોર્સની અંદર એડ કરી દેવામાં આવશે જેની અંદર હું એક મહિનાની અંદર તમારા પંદર એક્ટ કવર કરવાનો છું બરાબર જેથી તમે મેક્સિમમ એનું રિવિઝન કરી શકો અને આ પંદર એક્ટ વ્યવસ્થિત તમે કરીને જશો તો એક્ઝામની અંદર ઇન્ટરવ્યૂમાં તમારું નામ ચોક્કસપણે આવી જશે તો ચલો હવે આપણે આ સમય વધારે નહીં બગાડીએ કારણ કે સમય આપણા માટે ખૂબ જ કિંમતી છે તો સેક્શન વન શું કહે છે ધીસ એક્ટ મે બી કોલ્ડ રીપાર્ટ્રિએશન ઓફ પ્રિઝનર્સ એક્ટ ટુ થાઉઝન્ડ થ્રી આ એક્ટને ખાસ યાદ રાખજો તો પ્રિઝનર આ એક્ટને ધ રીપાર્ટ્રિએશન ઓફ પ્રિઝનર એક્ટ બે હજાર ત્રણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આનું ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે આની અંદર જો કન્ફ્યુઝન કરવા માટે રિપાર્ટ્રિએશન છે ને એની જગ્યાએ તમને બીજા કોઈ શબ્દો આવી પી શકે છે સેમ સ્પેલિંગવાળા તો મિસ્ટેક ના કરતા સ્પેલિંગ પણ આનો જોઈ લેજો કદાચ ઓપ્શન જે છે એ ગુજરાતીમાં હશે કે નહીં એ મને ખ્યાલ નથી પરંતુ ઇંગ્લિશમાં જે છે એ ઓપ્શન આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ અને ગુજરાતીમાં જો પૂછવામાં આવે તો આનું પ્યોર ગુજરાતી જે છે એ પ્રત્યાવર્તન પ્રત્યા વર્તન થશે બરાબર પ્રત્યા કેદીઓનો પ્રત્યાવર્તન કાયદો બે હજાર ત્રણ તરીકે તમે એને ઓળખી શકો છો બરાબર ગુજરાતીમાં એવું રીતે લખેલું હોય છે અને બીજું સેક્શન શું કહે છે ઇન ધેસ એક્ટ અનલેક્સ ધ કન્ટેક્સ અધરવાઇઝ રિકવર્સ બરાબર જ્યાં સુધી કન્ટેક્સની જરૂર નહીં હોય ત્યાં સુધી આ બધી ડેફિનેશન છે એ આ એક્ટ પ્રમાણે ગણવામાં આવશે એનો મતલબ શું થશો કે ભાઈ કન્ટેક્સની ક્યારે જરૂર પડે સપોઝ આ એક્ટની અંદર પ્રિઝન જે છે એ પ્રિઝન શબ્દને જરૂરિયાત પડી તો આ એક્ટ માટે પ્રિઝન છે એટલે એક સંદર્ભની જરૂર પડી ગઈ ત્યાં આગળ બરાબર તો પ્રિઝન માટે ધ પ્રિઝન એક્ટ અઢારસો ને ચોરાણું બરાબર એવી રીતે લખેલું હશે કારણ કે જનરલી જે છે એ સંદર્ભ આ જે છે ને ધ પ્રિઝન એક્ટ બે હજાર અઢારસો ને ચોરાણું એ આ એક્ટ માટેનો સંદર્ભ થઈ ગયો તો જ્યાં આગળ સંદર્ભની જરૂર હશે ત્યાં સંદર્ભ લખેલો હશે અને ના જરૂર હોય ત્યાં તો તમને આની ડેફિનેશન આપેલી જ છે તો આ ડેફિનેશન આપણે વાંચીએ તો કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ મીન્સ ગવર્મેન્ટ ઓફ એની કન્ટ્રી ઓર પ્લેસ આઉટસાઇડ ઇન્ડિયા ઇન રેસ્પેક્ટ ઓફ વિચ અરેન્જમેન્ટ હેઝ બિન મેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિથ ધ ગવર્મેન્ટ ઓફ સચ કન્ટ્રી ઓર પ્લેસ સચ કન્ટ્રી ઓર પ્લેસ થ્રુ ધ ટ્રી ઓર અધરવાઇઝ ફોર ટ્રાન્સફર ઓફ પ્રિઝનર ફ્રોમ ઇન્ડિયા ટુ સચ કન્ટ્રી ઓર પ્લેસ ઓર વાઇઝ વર્ષા બરાબર હવે આની મતલબ એવો થાય છે કે ભાઈ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટની ડેફિનેશન તમને પૂછવામાં આવે તો કોન્ટ્રાક્ટિંગ સ્ટેટના સંદર્ભમાંથી નીચેના આમાંથી કયું વાક્ય સાચું છે ખોટું છે અથવા તો કોને કહેવાય એ સીધી સીધી ડિફિનેશન પણ તમને લખી દે છે અને પૂછી શકે છે ઓકે ચાર ચાર એ બીસીડીની અંદર ચાર સ્ટેટમેન્ટ લખી દેશે અને પૂછી દેશે એક નંબર સ્ટેટમેન્ટ સાચું છે કે બે નંબર સાચું છે એવી રીતે તમને કન્ફ્યુઝન કન્ફ્યુઝનવાળા પ્રશ્નની અંદરથી પૂછી શકે છે તો આ વિડીયો જોશો એટલે તમારી કન્ફ્યુઝન દૂર થઈ જશે આનો મતલબ એવો થાય છે કે ભાઈ મીન્સ અ ગવર્મેન્ટ ઓફ એની કન્ટ્રી કોઈપણ દેશની સરકાર દ્વારા અથવા તો એ જગ્યા દ્વારા આઉટસાઇડ એ જગ્યા ક્યાં આગળ હશે આઉટસાઇડ ઓફ આઉટ આઉટસાઇડ ઇન્ડિયા એટલે કે ભારતની બહાર હોય ભારતની અંદર માટે નથી ભારતની બહાર માટે કોઈ એવી સરકાર અથવા તો જગ્યા ઇન રેસ્પેક્ટ ઓફ વિચ અરેન્જમેન્ટ હેઝ બીન મેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક એવી વ્યવસ્થા બહાર પાડવામાં આવેલી છે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે કોની સાથે વ્યવસ્થા કે વિથ ગવર્મેન્ટ ઓફ સચ કન્ટ્રી કે એવી વ્યવસ્થા કે જેની સાથે કોઈપણ દેશની કોઈપણ દેશની સરકાર દ્વારા અથવા તો કોઈપણ જગ્યા સાથે જે ભારતની બહાર છે એની સાથે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય શેના દ્વારા તો ટ્રીટી અથવા તો અધરવાઇઝ બીજા કોઈપણ મીધ્યમ દ્વારા જો એક ભારત જે છે એ ભારતની અંદર એક જે છે એક મંત્રાલય છે જેને એમ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર ડૉક્ટર જયશંકર એના જે છે એ મંત્રી છે જેને આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરીકે આપણે ઓળખીએ છીએ તો મિનિસ્ટ્રી એક એક્સટર્નલ અફેર શું કરશે કે ભારત સાથે આવી ટ્રીટી કરવા માટે અલગ અલગ રીતે જે કન્ડિશન એ દેશની હશે એ દેશની કન્ડિશન સાથે વાત કરશે એ આ જે મિનિસ્ટ્રીના જે સદસ્યો છે એ અને એ સદસ્યો આપણી જો કન્ડિશન સાથે એ મેચ થઈ જશે એ દેશની કન્ડિશન શેના માટે કે જે પ્રિઝનર્સ છે એને ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર કઈ રીતે હોઈ શકે છે જો ફ્રોમ ઇન્ડિયા એને ભારતમાંથી સપોઝ આ ભારત છે અને આ બીજા દેશ છે તો ભારતમાંથી બીજા દેશમાં પણ લઈ જવાય છે અને બીજા દેશમાં જો ભારતીય કેદી હોય તો એને પાછા પણ લાવી લાવી શકે છે તો એ બંને માટે જે છે એ કોઈ એવી ટ્રીટી અથવા તો બીજા કોઈ માધ્યમથી બહાર પાડેલું હોય બરાબર એન્ડ ઇન્ક્લુડ્સ એન્ડ ઇન્ક્લુડ્સ એની ગવર્મેન્ટ ઓફ સચ કન્ટ્રી અને જે કોઈ પણ આવી કન્ટ્રીની સરકાર અથવા તો જગ્યા સ્પેસિફાઈડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ છે જેને સ્પેશિયલી સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્પેસિફાઈડ કરેલી છે સેના દ્વારા તો નોટિફી નોટિફિકેશન જે ઓફિશિયલ ગેઝેટ છે બરાબર ઓફિશિયલ ગેઝેટ એટલે ભારતીય રાજપત્ર જેને આપણે કહીએ છીએ ને ભારતીય રાજપત્ર બરાબર જેની રાજપત્ર બહાર પાડી અને એ દેશની ટ્રીટી સાથેની નોટિફિકેશન એ મંત્રાલય દ્વારા અથવા તો આ એક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવેલી હોય બરાબર એને આપણે બંને વસ્તુઓની અંદર સમાવેશ થઈ જશે એટલે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટની અંદર ત્રણ વસ્તુઓ હોઈ શકે છે બરાબર એક તો કોઈ પણ સપોઝ આ ભારત છે ઇન્ડિયા બરાબર તો ઈન્ડિયાની ગવર્મેન્ટ જે છે એ કોઈપણ દેશ સાથે એ ટ્રી કરશે બરાબર અથવા તો ટ્રીટી થઈ ગયા પછી ઓફિશિયલ જે ગેઝેટ છે ગેઝેટ બરાબર જેને આપણે રાજપત્ર તરીકે ઓળખીએ છીએ એ રાજપત્રની અંદર હવે આ રાજપત્ર છે એ આ એક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવતું હોય છે બરાબર એ રાજપત્ર બહાર પાડવા માટેની શક્તિ આ એક્ટની અંદર કેન્દ્ર સરકારને આપેલી છે એ કયા સેક્શન અંતર્ગત આપેલી છે તો સબ સેક્શન વન ઓફ સેક્શન થ્રી આ એક્ટનો સેક્શન થ્રી જોશો બરાબર સેક્શન થ્રીનો એક સબ સેક્શન છે વન બરાબર જેની અંદર એવી સક્તિ કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે કે ઓફિશિયલ ગેઝેટને કોઈ પણ આવી ટ્રીટી થાય એટલે એની જાહેર માહિતી જે છે એ આવી રીતે ઓફિશિયલ ગેઝેટ દ્વારા આપવામાં આવશે અને એ સ્ટેટને એને શું આપણે કહીશું એ દેશ સાથે આપણે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ તરીકે આપણે એને ઓળખીશું બરાબર તો એ એક ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો બરાબર આ બધું આપણે જોઈ લીધું છે પ્રિસ્ક્રાઈબ્ડ પ્રિઝનર્સ બરાબર વોરંટ અથવા તો વર્ડ્સ એન્ડ એક્સપ્રેસ વી નોટ ડિફાઈન્ડ ઠીક છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી હવે સીધું સેક્શન થ્રીમાં આવી જાઓ સેક્શન થ્રી શું કહે છે જે આપણે જોયું ને સેક્શન થ્રીના સબ સેક્શન વન અંતર્ગત જે છે એ ઓફિશિયલ ગઝેટ બહાર પાડવામાં આવતું હોય છે હવે એ શું કહી રહ્યું છે આપણને એ જોઈએ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે બાય ઓફિશિયલ બાય નોટિફિકેશન ઇન ઓફિશિયલ ગઝેટ

સેક્શન થ્રીનો સબ સેક્શન વન અંતર્ગત બહાર પાડવામાં આવે છે જો તમને સબ સેક્શન વન ના આપ્યું હોય તો ખાલી થ્રી આપી હોય તો પણ તમે ઠીક કરી દેજો કે ઓફિસર બહાર કઈ રીતે બહાર પાડવામાં આવતો હોય છે તો પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ સેલ અપ્લાય ટુ ધ કન્ટ્રી આ એક્ટના જેટલા પણ પ્રોવિઝન છે એ એ કન્ટ્રી અથવા તો એ જગ્યા જે ભારતની બહાર છે એને લાગુ પડશે બરાબર જે ભારતને લાગુ પાડી રહ્યા છે એ એ દેશની કન્ટ્રીને પણ લાગુ पड़ से कि जी आप ट्रीटी थी गये है जस्ट एक सीम्पल वर्डनी अंदर याद रखवा है बराबर इफ द नोटि इफ द नोटिफिकेशन अंडर सबसेक्शन वन रिलेट्स टू कंट्री और प्लेस आउटसाइड इंडिया विथ विच ट्रीटी हेज बीन एंटर्ड इन टू इंडिया बाय द फॉर द ट्रांसफर ऑफ प्रिजनर बिटवीन धैट कंट्री एंड इंडिया देन सच नोटिफिकेशन ऑल्सो सेट आउट ધ ફૂલ ટેક્સ ઓફ ધ સેડ ટ્રીટી એન્ડ સેલ નો કેસ રિમેન ઇન ફોર્સ લોંગર ધેન પીરિયડ ઓફ સેડ ટ્રીટી પછી જો જે પણ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ એવું નોટિફિકેશન તો સપોઝ તમે બહાર પાડી દીધેલું બરાબર પણ એવું કહેવામાં આવે છે કે જે ટ્રીટી જે છે એ દેશ વચ્ચેની ટ્રીટી અને જે કરાર છે એ કરારને પણ ફૂલ ટેક્સ એની અંદર જે કરાર લખેલો છે એ લખા લખાયેલા કરારને પણ જાહેર કરવો જોઈએ આ નોટિફિકેશન થ્રુ અને જે આ ટ્રીટી અથવા તો જે આ નોટિફિકેશન છે એ જે ટ્રીટી છે સપોઝ એ ટ્રીટી ત્રણ વર્ષ માટે થયેલી હોય તો એ ત્રણ વર્ષ માટે આ કરાર જે છે એ લાગુ થઈ જશે અથવા તો પાંચ વર્ષ હશે તો પાંચ વરસ થઈ છે એનાથી વધારે નહીં થાય કોની સાથે ભારતે જેની સાથે આવો કંઈક નોટિફિકેશન દ્વારા ટ્રીટી દ્વારા બરાબર આ જે કેદીઓ છે એને ભારતમાંથી બહાર લઈ જવા અથવા તો બહારના કેદીઓને ભારતમાં લાવવા માટેની જે ટ્રીટી કરેલી છે બરાબર એના ટ્રાન્સફર કરવા માટે છે એની વાત કરવામાં આવી રહ્યું છે બરાબર આગળ વાત કરીએ ધ સેન્ટ્રલ ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ઓફ ઓપિનિયન ધેટ

કે પહેલાં તમે સમજો કે સેક્શન થ્રી થ્રી બાય વન અંતર્ગત શું કરશે થ્રી બાય વન અંતર્ગત ઓફિશિયલ ગેઝેટની અંદર જે પણ દેશ સાથે કરાર થયેલો છે એ કરારને ઓફિશિયલ ગેઝેટની અંદર જણાવશે કે આ દેશ સાથે સપોઝ ક્યુબા છે તો ક્યુબા સાથે આપણે આટલા મતલબ આ કરાર થયેલો છે એ ઓફિશિયલ ગેઝેટની અંદર જણાવશે અને એ જ્યારે ટ્રીટી ક્યુબા સાથે થઈ છે બરાબર જો ટ્રીટી જે થશે એ કોના દ્વારા થશે એ એમ એ દ્વારા થશે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા થશે અને નોટિફિકેશન જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે તો આ જે ટ્રીટીની અંદર જેટલા પણ શબ્દો લખેલા છે જે પણ વર્ડ લખેલા છે એ આ નોટિફિકેશનમાં બહાર પાડવામાં આવશે નોટિફિકેશનની અંદર જે બહાર પાડીને સબ સેક્શન થ્રી અંતર્ગત વનવાળી એની અંદર પણ એને લખવામાં આવશે અને ત્યારબાદ જેટલા વર્ષ માટે જે ટ્રીટી હતી એ ટ્રીટી જે છે એ એટલા વર્ષમાં સુધી જે છે એ લાગુ રહેશે એ નોટિફિકેશન એવું પણ એની અંદર જાણમાં જણાવી દેવું જોઈએ એવું કહેવામાં આવી રહ્યું છે પછી સપોઝ હવે ત્રીજા નંબરની અંદર એવું કહે છે કે સપોઝ કોઈ એવી કન્ટ્રી છે કે જેની અંદર આપણે સપોઝ એક કન્ટ્રીનું નામ લઈ લઈએ કે સપોઝ આ ઇન્ડિયા છે બરાબર હવે ઇન્ડિયાએ કેનેડા સાથે ટ્રીટી કરવા માટે પહેલ કરે છે બરાબર હવે કેનેડા શું કરશે કે ભાઈ ભારતની અંદર તો આપણે ટ્રાન્સફર કરવા માટેનો આ કાયદો છે આ કાયદાના નિયમો જે છે એ આપણે ટ્રીટી કરીએ તો એ નિયમો અંતર્ગત જ કરવાની છે પણ કેનેડા એવું કહેશે કે ભાઈ તમારા ત્રણ નિયમો જે છે એ મને ગમતા નથી ત્રણ નિયમોને તમે બાદ કરી નાખો તો આ ટ્રીટી હું કરવા માટે રેડી છું તો ગવર્મેન્ટ શું કહેશે કે વાંધો નહીં ચાલો આ ત્રણ નિયમો તમને નથી ગમતા અને તમારા આ બે નિયમો અમને નથી ગમતા તો એ બે અરસ સમજી લેશે અને ટ્રીટીને એવી રીતે કન્ડિશન ટ્રી ટીની અંદર પણ લખી દેશે કે ભાઈ આ શો એન્ડ શો કન્ડિશનમાં આ બે દેશ વચ્ચે જે છે એ પ્રિઝનર્સને ટ્રાન્સફર કરવામાં આવશે બરાબર અને એ ટ્રીને જ્યારે નોટિફિકેશન બહાર પાડશે ત્યારે જે પણ મોડિફિકેશનની જરૂર હોય સપોઝ ત્રણ સેક્શન જે છે એ બાદ કરવાના હોય તો સ્પેસિફિકલી લખવામાં આવશે કે આ ત્રણ સેક્શન સિવાયના જેટલા સેક્શન છે એની અંદર લાગુ થઈ જશે આ ત્રણ સેક્શનનો જે બેનિફિટ છે એ કોઈપણ કેદીને નહીં મળી શકે બરાબર તો એના માટેનું આ પ્રોવિઝન એની અંદર આપેલું છે બહુ બ્રોડર કોન્સેપ્ટ છે ઇન્ટરવ્યૂ માટે પણ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો બરાબર તમને પૂછવામાં આવશે કે ભાઈ કોઈ પણ ઇન્ટરવ્યૂની અંદર સિમ્પલ પ્રશ્ન તમને પૂછશે કે કોઈપણ દેશ સાથે ટ્રીટી કરે અંડર રિપાર્ટિએશન ઓફ પ્રિઝનર્સ એક્ટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ દ્વારા બરાબર અને કેટલીક કંડિશનો જે પણ દેશ સાથે ટ્રીટી કરવાની હોય એ માન્ય ન હોય તો તેવા સંદર્ભમાં શું કરવામાં આવે તમને શું લાગે છે શું કરવું જોઈએ ત્યાં આગળ ટ્રીટી કેન્સલ કરી નાખવી જોઈએ કે ટ્રીટીને આગળ વધારવી જોઈએ તો તમારે જવાબ આપવાનો કે સર અંડર સબ સેક્શન થ્રી ઓફ સેક્શન સેક્શન નું જે સબ સેક્શન થ્રી છે એની અંદર સ્પેસિફાય કરેલું છે કે આવા કોઈ પણ પ્રોવિઝન જે બીજા દેશ સાથે જેને આપણે ટ્રીટી કરી રહીએ છીએ એને માન્ય ન હોય ત્યારે ભારત દ્વારા જે સબ સેક્શન થ્રીના સેક્શન થ્રીના સબ સેક્શન વન અંતર્ગત જે ઓફિસિયલને ગેઝેટ બહાર પાડવામાં આવે છે એની અંદર એ કન્ડિશન લખી શકે છે આ મોડિફિકેશન સાથે અથવા તો આ એક્ઝામ્સન સાથે આ દેશ સાથે ટ્રીટી કરવામાં આવી રહી છે અને જ્યારે એ દેશ સાથે પ્રિઝનર્સ અથવા તો કેદીને આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે જે પણ એના પ્રોવિઝન અને ટ્રીટીની શરતો છે એને આધીન રહી અને કરી અને આપણે એ ટ્રીટીને આગળ વધારવી જોઈએ અને આવકારવી જોઈએ બરાબર તો એવી રીતના પ્રશ્નો પણ તમને આની અંદરથી ઇન્ટરવ્યૂની અંદર પૂછી શકે છે હવે સેક્શન ફોર જોઈએ એની પ્રિઝનર હું ઇઝ અ સિટીઝન ઓફ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ મે મેક એન એપ્લિકેશન ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફોર ટ્રાન્સફર ઇઝ કસ્ટડી ફ્રોમ ઇન્ડિયા ટુ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ ભાઈ કોઈ એવો કન્ટ્રી છે કે જેની સાથે આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયો છે કે આ દેશમાં આપણે મોકલી શકીએ છીએ બરાબર કયા કયા દેશ છે આપણે જોઈશું આગળ તો એ દેશનો જે કેદી ભારતમાં છે એ ભારત શું કરશે કે એપ્લિકેશન કરવા કરી શકશે સેન્ટ્રલ ગવર્મેન્ટને કે ભાઈ તમે આની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને હું આ દેશનો કેદી છું તો મને જે છે એ તમે અહીંથી મારું જે છે એ ટ્રાન્સફર કરો પછી આની અંદર એ પણ ગયું છે પ્રોવાઇડેડ દેટ ઇફ ધ પ્રિઝનર ઇઝ નોટ એબલ ટુ મેક હિમસેલ્ફ એપ્લિકેશન હિમસેફ બિકોઝ ઓફ હિઝ ઇલ હેલ્થ મેન્ટલ કન્ડિશન ઓલ્ડ એજ ઓર બિંગ માઇન્ડ ધેન એપ્લિકેશન મેડ બાય અધર પર્સન એન્ટાઇટલ ટુ એક્ટ અંદર ધીસ બેલ્પ બરાબર કોઈ પછી આની અંદર કહેવામાં આવ્યું છે કે સપોઝ આ કેદી જે છે એ કેદી એવી શક્તિમાં નથી એ કદાચ બીમાર હોય અથવા તો મેન્ટલી ડિસ્ટર્બ હોય એવો કેદી અથવા તો માઇનર હોય એ જ ખૂબ વધી ગયેલી હોય તો એવા કન્ડિશનમાં આ એક્ટ અંતર્ગત બીજો વ્યક્તિ જે છે જેને એન્ટાઇટલમેન્ટ મળેલું છે કે એના બિહાફમાં એપ્લિકેશન કરી શકે તો એ પણ કરી શકવાની જોગવાઈ એની અંદર આપેલી છે ઓન રિસિપ્ટ ઓફ ધ એપ્લિકેશન અન્ડર સબસેક્શન ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ સેલ ડાયરેક્ટ ઓફિસર ઇનચાર્જ ઓફ ધ પ્રિઝન વેર ધ પ્રિઝનર ઇઝ કન્ફાઇન્ડ ટુ ફર્નિશ ધ ઇન્ફોર્મેશન વિચ ઇન ધ ઓપિનિયન ઓફ ધેટ ગવર્મેન્ટ ઇઝ રિલિવન્ટ એન્ડ ફોર ધ પર્પઝ ઓફ ધ ટ્રાન્સફર તો બરાબર આ જે સેક્શન ફોર અંતર્ગત સેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન ફોર પણ જે પ્રિઝનર છે એ કયા સેક્શન અંતર્ગત એક દેશમાંથી મતલબ ભારતમાંથી બીજા દેશમાં જઈ શકે છે તો એ જે છે એ સેક્શન ફોર અંતર્ગત જઈ શકે છે હવે કોઈ કૈદી છે કે જેણે સેક્શન ફોર અંતર્ગત એપ્લિકેશન ઓલરેડી કરી નાખી છે બરાબર તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે એ એપ્લિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટને મળશે બરાબર કારણ કે એને સેન્ટ્રલ ગવર્મેન્ટને એપ્લિકેશન કરવાની હોય છે તો એ એપ્લિકેશન જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટને મળશે ત્યારે એ કેદી જે પણ ભારતની જેલમાં હોય એ જેલનો જે ઇન્ચાર્જ હશે એ ઓફિસર ઇન્ચાર્જને ડાયરેક્ટ કરશે જણાવશે કે ભાઈ આ દેશમાંથી આપણે તમારી જેલમાંથી આ વ્યક્તિ છે એને સપોઝ ક્યુબા મોકલવો છે તો ક્યુબામાં મોકલવા માટે મારે આટલી આટલી આ કેદી માટેની વન ટુ થ્રી ફોર જે પણ વિગત લાગે એ યોગ્ય જે લાગે એ માહિતી એ ઓફિસર ઇન્ચાર્જ પાસે માંગી શકે છે બરાબર અને એ ઓફિસરને એ વસ્તુને મોકલવાની હોય છે ઓન રિસિપ્ટ ઓફ ઇન્ફોર્મેશન સબસેક્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ સેટિસફાઈડ દેટ એ ઘણી બધી ઇન્ફોર્મેશન એની પાસેથી માગી શકતા હોય છે સપોઝ કે ભાઈ આ જે કેદી છે એની કોઈ ટ્રાયલ તો બાકી નથી ને આ જે કેદી છે એની ઉપર કોઈ હજી ઇન્કવાયરી કરવાની બાકી નથી ને બરાબર એવા ટાઈપના ક્વેશ્ચન જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પૂછી શકે છે જે જેલનો ઓફિસર ઇન્ચાર્જ છે એને અને જેલનો ઓફિસર એની જે પણ સત્યતા હશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને જણાવશે બરાબર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને ત્યારે જ એક્સેપ્ટ કરશે કે જ્યારે એની અંદર એ કેદી ઉપર કોઈપણ જાતની ઇન્કવાયરી નહીં હોય કોઈપણ જાતની ટ્રાયલ નહીં હોય અને કોઈપણ જાતની પ્રોસિડિંગ બાકી નહીં હોય ત્યારે અથવા તો ડેથ પેનલ્ટી બરાબર નીચેનામાંથી કયા કેદીને તમે એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર ન કરી શકો તો જે કેદીને સજાએ મોત આપવામાં આવેલી છે બરાબર જેને મોતની સજા આપવામાં આવેલી છે જેને મૃત્યુદંડ આપવામાં આવેલો છે એવા કેદીને તમે એક દેશમાંથી બીજા દેશમાં ન ટ્રાન્સફર કરી શકો કોઈપણ જાતની એપ્લિકેશન કરેલી હોય તો પણ ન કરી શકે બરાબર તો એ પણ ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ જે છે એ ચેક છે પછી ધ પ્રિઝનર હેઝ નોટ કન્વી કન્વિક્ટેડ ઇન ઓફેન્સ અંડર માર્શિયલ લો પછી જે મિલિટરી લો છે બરાબર છે અને માર્શિયલ લો છે એ માર્શિયલ લો અંતર્ગત પણ જો એને કીય ગુનો કરેલો હશે તો પણ એનું ટ્રાન્સફરને અટકાવી દેવામાં આવશે જો ટ્રાયલ એની બાકી છે તો પણ અટકાવી દેવામાં આવશે ડેથ પેનલ્ટી છે તો પણ અટકાવી દેવામાં આવશે અને ટ્રાન્સફર ઓફ ધ કસ્ટડી ઓફ ધ પ્રિઝનર ટુ કોન્ટ્રાક્ટર સેલ નોટ બી પ્રી જ્યુડિશિયલ ટુ ધ સોવરેનિટી એન્ડ સિક્યુરિટી ઇન ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા બરાબર કોઈ ભારતને મોસ્ટ વેન્ટેડ કેદી છે બરાબર સપોઝ કોઈ મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ છે ભારતની અંદર બરાબર જેણે ભારતે પકડ્યો છે પણ અને એ એવા દેશનો છે સપોઝ કેનેડાનો છે તો કેનેડાનો છે અને કેનેડા સાથે આપણે પ્રિઝનરને ટ્રાન્સફર કરવા માટેની ટ્રીટિંગ થઈ ગઈ છે પણ એ ભારતની જે સંપ્રભુતા છે અને ભારતની જે સિક્યુરિટી છે અને ભારતનો જે ઇન્ટરેસ્ટ છે એના વિરુદ્ધ હોય એને મોકલવો તો પણ એવા કેસમાં જે છે એની એક્સેપ્ટ જે છે એની એપ્લિકેશન જે છે એ ગવર્મેન્ટ રિજેક્ટ કરી નાખતી હોય છે તો આ ચાર કેસ એવા છે કે જેની અંદર એને સત્તાઓ કાયદાકીય સવલતો મળેલી છે બીજા દેશના કેદીને બરાબર પણ ગવર્મેન્ટ પાસે તો પણ એની પાસે છત્તાઓ રાખવામાં આવેલી છે કે આ ચાર કેસ જો હશે તો ચાર કેસની અંદર કોઈ પણ સંજોગોમાં કેદીને ભારતમાંથી બહાર જ મોકલવામાં નહીં આપે